છોટાઉદેપુર જિલ્લાના શિક્ષિત યુવાનો માટે કુજુન ફાઉન્ડેશન અને નમસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે તારીખ 24 ફેબ્રુઆરીના રોજ હોટલ સિલ્વર સ્પૂનના કોન્ફરન્સ હોલ ખાતે ઉદ્યોગ સાહસિકતા વિકાસ જાગૃતિ કાર્યક્રમના એક નિઃશુલ્ક સેમિનારનું 10:30 કલાકે આયોજન કરવામાં આવ્યું છે. ઉદ્યોગ સાહસિકતા વિકાસ સંસ્થાન CED ગુજરાત સરકારના સહયોગથી યોજાનાર સેમિનારમાં ઉદ્યોગ સાહસિકતા એટલે શું, કયા કયા ઉદ્યોગ ધંધા શરૂ કરી શકાય, કેવી રીતે ઉદ્યોગ સ્થાપી શકાય, ધંધા ઉદ્યોગ માટે કઈ કઈ મદદ અને સવલતો ઉપલબ્ધ છે, ઉદ્યોગનું સફળ સંચાલન કેવી રીતે કરી શકાય, જેના વિશે જરૂરી માહિતી અને માર્ગદર્શન આ કેમ્પમાં વિનામૂલ્યે આપનાર હોય તો આ સેમિનારમાં જેને પણ ભાગ લેવો હોય તેમને 9925-8993 મોબાઈલ નંબર પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ સેમિનાર યોજવાના હેતુ અંગે નમસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી રામન સર અને કુજુન ફાઉન્ડેશનના ટ્રસ્ટી ચિરાગભાઈ પટેલ સાથે પિઠોરા સમાચારની વાતચીત દરમિયાન આ મુજબ જણાવાયું હતું. નમસ્કાર દર્શક મિત્રો, હું છું રાજેશ રાઠવા અને આજે પિઠોરા સમાચારમાં વાત કરી રહ્યા છે કે છોટાઉદેપુર જિલ્લામાં બેરોજગારીની ખૂબ મોટી સમસ્યા છે. શિક્ષિત યુવાનો રોજગારી માટે રાજ્યભરમાં ફેલાયેલા છે. આ છોટાઉદેપુર જિલ્લામાં જ રોજગારીના અવસર ઊભા થાય તે માટે આજે નમસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા એક સેમિનારનું 24 તારીખના રોજ આયોજન કરનાર છે. આ આયોજનની અંદર છોટાઉદેપુર જિલ્લાના શિક્ષિત યુવાનોને રોજગાર અને ઉદ્યોગ સાહસિક એટલે કે ઉદ્યોગો કઈ રીતે સ્થાપી શકાય તેનું માર્ગદર્શન આપવામાં આવનાર છે. ત્યારે આપણે વાત કરીશું કે નમસ્કાર એજ્યુકેશન જે ટ્રસ્ટ છે એના જે ટ્રસ્ટી છે એમની સાથે વાત કરીશું. સર, આપનો 24 તારીખે છોટાઉદેપુર ખાતે એક સેમિનાર છે જેમાં રોજગારી બાબતનો એક સેમિનાર આપ તરફથી આયોજિત છે, તો આ જે સેમિનાર છે એ વિશે શું માહિતી? અમારા 24 તારીખે જે છે ઉદ્યોગ સાહસિકતા, અત્યારે આપણને ખબર છે કે ગવર્મેન્ટ જોબ પાછળ આપણે બધા પાગલ છે, પરંતુ ગવર્મેન્ટ જોબની એક લિમિટેશન આવી ગયા છે. અમુક લેવલ કરતાં વધારે ગવર્મેન્ટ જોબ આપણને મળી શકતી નથી, એટલે આજની તારીખે આપણે આપણી પાસે જે છે હવે આપણા સમાજના લોકો જે છે ઉદ્યોગ સાહસિક બને, પોતાના ધંધા રોજગાર સેટઅપ કરે, અને એના માટે અમે CED એટલે કે સેન્ટર ફોર એન્ટરપ્રિનરશિપ ડેવલપમેન્ટ ગવર્મેન્ટની એક સંસ્થા છે જે આના માટે કામ કરી રહી છે, એની સાથે ટાઈઅપ થઈ અને કુટુંબ ફાઉન્ડેશન નામના અમારી એક કંપની દ્વારા અમે આ જે પ્રોગ્રામ્સ આ છોટાઉદેપુરની અંદર લેવા જઈ રહ્યા છે એમાં આગામી 24 તારીખે એક અવેરનેસનો પ્રોગ્રામ અમે રાખવા જઈ રહ્યા છે. આપણા સમાજના લોકો પોતે દાખલા તરીકે નોકરીદાતા નહીં, નોકરી વાંચુક નહીં, પરંતુ નોકરી દાતા બને એવો અમારો એક ધ્યેય છે, અને એ મિશનને પાર પાડવા માટે અમારે 24 તારીખની શરૂઆત કરી રહ્યા છે. એના જે કેમ્પસ અથવા તો પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે હું ચિરાગભાઈ પટેલ કે જે કુજુન ફાઉન્ડેશનના ડાયરેક્ટર છે, એ બાકીનું બધું તમામ જે આયોજન એ ચિરાગભાઈ પટેલ કરવાના છે, એટલે બાકીની માહિતી ચિરાગભાઈ પટેલ આ વખતે આપશે. નમસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ અને કુજુન ફાઉન્ડેશન જે છે એ બેના સંયુક્ત ઉપક્રમે તારીખ 24ના રોજ જે સેમિનાર છે એ સેમિનારમાં યુવાનો છે, શિક્ષિત યુવાનો છે, તેઓને જોડાવા માટેનું જે આયોજન થયું છે, ત્યારે આ ચિરાગભાઈ પટેલ સાથે પણ આપણે વાત કરીશું. ચિરાગભાઈ, આગામી 24 તારીખે તમારો શું કાર્યક્રમ છે અને એનો ઉદ્દેશ શું છે? રાજેશભાઈ, આપણે જે વાત કરી કે વર્ષોથી આપણે છોટાઉદેપુર જિલ્લામાં રોજગારી બહુ મોટો પ્રશ્ન બની રહ્યો છે અને આગળ એ સોલ્વ થવાનું નામ દેતો નથી. હવે જ્યારે દરેક યુવાનો એક કોમ્પિટિટિવ એક્ઝામને આપણે જોઈએ છીએ કે જિલ્લાના ઘણા વર્ષો એની પાછળ બગાડ નાખે છે, બરાબર છે, અને છોકરાઓમાં એક ડર છે આપણી બાજુ, કાં તો કોઈ સ્કિલના અભાવના કારણે કે પોતાના સ્વરોજગારને એ બધી વસ્તુમાં પાછળ હવે બહુ પાછા પડતા હોય છે અને નોકરીની પાછળ લાગેલા હોય છે. હવે જ્યારે નોકરી એ વસ્તુ એવી છે કે સરકાર પોતે પણ એમાં ઘણું બધું કામ કરે છે, પણ છતાંય બધાને આપે એવી શક્યતા ખૂબ ઓછી રાખે છે, ત્યારે એનો એક ઓપ્શન આવે છે કે સ્વરોજગાર અને ઉદ્યોગ તારક, બરાબર છે. હવે ઉદ્યોગ અને સ્વરોજગાર એ વસ્તુ એવું છે કે તમારે માટે એના માટે સ્કિલ જોઈએ. હવે એનું સોલ્યુશન એવું કે સ્કિલ અને આ બધી વસ્તુ આપતી એક CED નામની એક સંસ્થા છે ગવર્મેન્ટની પોતાની. હવે CED આ છોકરાઓને, યુવાનો 18 થી 55 વર્ષના જે લોકોને ધંધો રોજગાર કરવો છે એમને સ્કિલ પ્રોવાઈડ કરવાનું વર્ષોથી એ કામ કરે છે. હવે એ જે ગવર્મેન્ટનું ખાતું CED છે હવે છોટાઉદેપુર જિલ્લામાં આપવા માંગે છે, અને કુજુન ફાઉન્ડેશન અને CED બંને થઈને એક 24 તારીખે એક પ્રોગ્રામ રાખવાનું આયોજન કરેલું છે જેમાં છોકરાઓને 18 થી 55 વર્ષના લેડીઝ જેન્ટ્સ બંને માટે
જે લોકોને ધંધામાં આગળ વધવું છે એમને ધંધો ક્યાંથી શરૂઆત કરવો, ધંધામાં કઈ કઈ સ્કિલ એમને જરૂર છે, કયા પ્રકારના ધંધા આપણા જિલ્લા માટે ઉપલબ્ધ છે જે તમે પ્રોફિટેબલ કરી શકો છો, એક ધંધો મેળવવા માટે લોન ક્યાંથી મળે, બેંક પાસે જાઓ તો તમને કયા મતલબ પેપરવર્કની જરૂર પડે, એ પેપરવર્ક કઈ રીતે કરવાનું, પછી સીઈડીના સર્ટિફિકેટ મળે જેનાથી લોન તમને વધારે સરળતાથી મળી શકે. તો આ બધી વસ્તુ અને સાથે સાથે લોન મળ્યા પછી પણ સીડી અને કુજુન ફાઉન્ડેશનનો ધ્યેય એવો છે કે લોન મળ્યા પછી પણ તમને જ્યાં સુધી તમે પ્રોફિટેબલ બિઝનેસમાં ના જાઓ ત્યાં સુધી તમારું એક પૂરેપૂરું હેન્ડલિંગ કરવાનું આયોજન છે આ બધી સાથે એક સેમિનારનું કે એન્ટરપ્રિનર્સ ઉદ્યોગ સાથે એનું જે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. એટલે છોટા ઉદ્યોગ પણ આવા જે લોકો જે ધંધો રોજગાર કરવા માંગે છે એ ઉપલબ્ધ રહે તે દિવસે રજીસ્ટ્રેશન કરાવે અને લાભ લે એવો અમારો ઉદ્દેશ છે. આ ચિરાગભાઈ, ખાસ કરીને આ છોટા ઉદેપુર જિલ્લામાં રોજગારીનો ખૂબ મોટો ભાવ છે, કયા ક્ષેત્રમાં આ વિસ્તાર રોજગારી પ્રદાન કરી શકે એવો કયો તમારા નોલેજ પ્રમાણે કયું ક્ષેત્ર છે કે ખૂબ રોજગારી પ્રદાન? સૌથી પહેલા તો છે ને કે એગ્રીકલ્ચર, મને એવું લાગે છે એગ્રીકલ્ચરને ખાલી ઉગાડવાથી માંડી વેચી ખાવાનો મતલબ નહીં, એનું પ્રોસેસિંગ આપણે જો કરવામાં આવે ત્યારે ઘણે છે. અમે સર સાથે ઘણી વાર અમે સર્વે આ બાબતે કરેલા છે. તો એક સીતાફળ એક્ઝામ્પલ આપી છે કે સીતાફળ છે બરાબર, તો સીતાફળ અમે જોયું છે કે લોકો ગામડાના લોકો ઉત્પાદન કરે છે બરાબર છે, ધારો કે એને તોડી લાવે ને પોતે રાખે છે અને પછી ડાયરેક્ટ વેચી દે છે. હવે આપણે તો જાણીએ છીએ કે ઘણા આઈસ્ક્રીમ પાર્લરો છે કે પછી આઈસ્ક્રીમ બનતા હોય છે ત્યાં સીતાફળનો બહુ ઉપયોગ થાય છે. સીતાફળને વેચવા કરતા ધારો કે એક્ઝામ્પલ તરીકે સીતાફળની પ્રોસેસિંગ કરીને એનામાંથી જે પૈસા આવે સીતાફળ કરતા તો કદાચ વધારે મળે છે. આ બધી વસ્તુમાં એક છે ગૃહ ઉદ્યોગ છે, એગ્રીકલ્ચરને લગતા ઘણા બધા એવા છે કે જે અત્યારે નાના લેવલ પર આપણે કરી શકાય. એક મિનિટ માટે વિચારે કે ફેબ્રિકેશન આ બધી વસ્તુ તો છે ઇન્ડસ્ટ્રીયલ એરિયા ના રાખે, પણ એક ફેક્ટ તો છે કે એગ્રીકલ્ચર આપણો જિલ્લો છે તો એનો કેમ આપણે લાભ ના ઉઠાવીએ. ડેરી ઉદ્યોગ છે, આપણે એવું કહીએ કે છોટા ઉદેપુર જિલ્લામાં આ ડેરી ઉદ્યોગ અને પશુપાલન એ બધી વસ્તુ વધારે છે, તો એની પર બી ઘણા બધા ધંધાઓ છે. સીડી પોતે એક આંતરપ્રેરણા કામધેનું એક પ્રોગ્રામ છે જેમાં ગાય આધારિત જેટલા બી ઉદ્યોગો છે એની ટ્રેનિંગ આપે છે. આ બધી વસ્તુ એ લોકો કરે છે અલગ અલગ જિલ્લામાં, છોટા ઉદેપુરમાં આ બધી વસ્તુ આવે ને એના પરથી ઉદ્યોગો બિલ્ડઅપ થાય એવો અમારો ઉદ્દેશ છે. આદિવાસી બહુલ ધરાવતા છોટા ઉદેપુર જિલ્લાની ભૌગોલિક રચના પણ જોવા જઈએ તો આ વિસ્તારની અંદર જંગલો અને ખેતી અને પશુપાલન આ પુષ્કળ માત્રામાં છે. છોટા ઉદેપુર જિલ્લામાં જોવા જઈએ તો ખેતી અને પશુપાલન જ એક મોટો રોજગારીનો અવસર છે. પ્રોપર નોલેજના અભાવે શિક્ષિત યુવાનો આજની સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને રોજગારી માટે દર ભટકી રહ્યા છે, ત્યારે કુજુમ ફાઉન્ડેશન અને નમસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે જે 24 તારીખે સેમિનાર યોજાનાર છે, આ સેમિનારમાં શિક્ષિત યુવાનોને રોજગારીનો અવસર કઈ રીતે પ્રદાન કરી શકાય, ખેતી અને પશુપાલનને લગતા ઉદ્યોગો સ્થાપીને કઈ રીતે બનીને સમાજમાં અને સમાજનો વિકાસ અને સમાજના શિક્ષિત યુવાનોનો વિકાસ થાય તે દિશામાં એક ઉત્તમ પગલું કુજુમ ફાઉન્ડેશન અને નમસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 24 તારીખે આયોજિત છે. આ સેમિનારમાં શિક્ષિત યુવાનો રજીસ્ટ્રેશન કરાવે અને મોટી સંખ્યામાં ભાગ લે એવી પિઠોરા સમાચાર પણ અપીલ કરે છે.